રાંદેરની શિક્ષિકાની તેના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ જાનથી મારી નાખવાની ધમકી આપી. એટલું જ નહીં, ભૂતપૂર્વ વિદ્યાર્થીએ તેનો પીછો કરી ઘર સુધી પહોંચી ગયો હતો, જેના આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધી ભૂતપૂર્વ વિદ્યાર્થીની ધરપકડ કરી છે. કામરેજમાં રહેતી અને રાંદેરમાં સરકારી સ્કૂલમાં નોકરી કરતી 41 વર્ષીય શિક્ષિકા પર 21 જૂને એક કોલ આવ્યો હતો. કોલ કરનારે કહ્યું કે હું યશ જીતેન્દ્ર વેગડા બોલું છું. હું આજથી 10 વર્ષ પહેલાં તમારો વિદ્યાર્થી હતો. તમારા ખબર અંતર પૂછવા માટે કોલ કરેલ છે. આવી રીતે શિક્ષિકા પર 22 જૂનથી લઈને 29 જૂન સુધી તેણે કોલ કર્યા હતા. એટલું જ નહીં, યશ વેગડા સ્કૂલ છૂટવાના સમય શિક્ષિકાની પાછળ ઘર સુધી જતો હતો. 29 મે અચાનક શિક્ષિકાના ઘરે પહોંચી ગયો હતો. વારંવાર કોલ કરી તેમજ પીછો કરી હેરાન કરતો હોવાને કારણે યશના દાદાએ સ્કૂલ પર આવી લેખિતમાં બાંહેધરી આપતા સમાધાન કર્યું હતું. સમાધાન થયા પછી પણ યશ સુધરતો ન હતો. 16 જુલાઈએ યશ વેગડા સ્કૂલ પર આવી વોચમેનને કહ્યું કે મારે મેડમને મળવું છે. વોચમેને પૂછતા કહ્યું કે મારે મેડમને જાનથી મારી નાખવા છે, એમ કહી ભાગી ગયો હતો. ધમકી અંગે વોચમેને સ્કૂલના સ્ટાફને વાત કરી હતી. પછી બીજા દિવસે યશ શિક્ષિકાના ઘરે પહોંચી ગયો અને સોશિયલ મીડિયામાં શિક્ષિકા અને તેની બહેનનો ડાઉનલોડ કરેલો ફોટો બતાવી બાજુમાં કોણ ઊભો છે એવું પૂછી તેમની સાથે મુલાકાત કરવાની વાત કરી હતી. 18 જુલાઈ યશ વેગડા પાસે સ્કૂલ પર શિક્ષિકાને મળવા આવ્યો હતો. શિક્ષિકાએ આખરે રાંદેર પોલીસમાં ફરિયાદ આપવાની ફરજ પડી હતી, જેના આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી યશ જીતેન્દ્ર વેગડા ઉંમર વર્ષ 22 રહે એવરગીર સોસા રાંદેરની ધરપકડ કરી છે. ગઈકાલે મહિલા ફરિયાદી રાંદેર પોલીસ સ્ટેશન ખાતે આવેલ, જેમણે પોતાની રજૂઆત કરેલ. તેઓ દિવાળીબાગ સુમન વિદ્યાલયમાં ટીચર તરીકે કામ કરે છે અને કામરેજ ખાતે રહે છે. તેમનો એક જૂનો વિદ્યાર્થી 10 વર્ષ અગાઉનો તેમનો પીછો કરતો હોય તેવું તેમને જણાયેલ અને એકાદ બે વાર એમના ઘરે પણ આવી ચૂકેલ હતો અને મળ્યા પછી તે પોતે કોઈ પ્રકારની રજૂઆત કરતો ન હતો, પરંતુ માત્ર મળવું છે એવું રટણ કર્યા કરતો, જેથી શિક્ષિકાબેન તથા સ્ટાફના માણસોએ તેમના ફેમિલીવાળાને બોલાવીને એકાદ વાર સમજ કરી, પરંતુ ફરીવાર પણ તેનું બેનને મળવાનું આવવાનું ઘરે અને સ્કૂલ પર ચાલુ હતું અને ફરિયાદી બેનનો કોઈ પણ સંજોગોમાં અવારનવાર પીછો કરતો, જેના ભાગરૂપે ગઈકાલે બેને રજૂઆત કરેલ, જે ફરિયાદ આધારે ગુનાની કાયદેસર તપાસ હાથ ધરેલ છે અને આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે. આરોપીનું નામ યશ છે અને પોતે રાંદેર વિસ્તારમાં જ રહે છે. કઈ પ્રકારની આરોપો હેરાન નથી કરતો? કોઈ સ્પષ્ટ રીતે ને ચોક્કસ રીતે હેરાનગતિ કરતો ન હતો, પરંતુ તેનો પીછો કરતો હતો અને મારે મળવું છે એવું સતત વાત કર્યા કરતો હતો, જેથી 2-4 વાર એક જ પ્રકારની ઘટના કરવાથી ટીચરને પણ પોતાની સિક્યોરિટીનો પ્રોબ્લેમ હોય એવું લાગ્યું અને તેમણે પોલીસને આવી રજૂઆત કરતાં આપણી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ટીવી9 ઇન્ડિયા.